નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી ધનુષના કે હાલના મુખ્ય સમાચાર પર ગુજરાત આરએટીસી કરારબદ્ધ કર્મચારી સંઘ જૂનાગઢ દ્વારા કેન્ડલ માર્ચ યોજીને વિવિધ માંગણીઓ રજૂ કરી અનોખો વિરોધ દર્શાવ્યો. જૂનાગઢમાં આરએનટીસીપીના કરાબદ્ધ કર્મચારીઓ દ્વારા રાત્રિના કેન્ડલ માર્ચ રેલી યોજીને સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગો દર્શાવી હતી, જેમાં ડીપીએસ એએસપી પગાર વધારાની વિસંગતતા દૂર કરવી, પગાર વધારામાં નોકરીના તમામ વર્ષને ગણતરીમાં લેવા, જાન્યુઆરીથી માર્ચ 2018 સુધીના તમામ એરિયર્સની ખવાયેલ રકમને પરત કરવી, શારીરિક અસક્ષમતા અને ઉંમરના કારણે નોકરી છોડવા મજબૂર કર્મચારીઓને યોગ્ય વળતરની જોગવાઈ આપી, ચાલુ નોકરી અકસ્માતનો ભોગ બનનાર કર્મચારીને સવેતન રજા આપી, તમામ કર્મચારીઓને ઈપીએફ કાપવાની જોગવાઈ કરો જેથી ભવિષ્ય નિધિ મળે, કરાર પદ્ધતિ અનન્વયે શોષણ કરતા અધિકારીઓને સજા કરો, નામદાર ગુજરાત હાઈકોર્ટના નિયમનું ઉલ્લંઘન કરવાની કોશિશ બંધ કરો વગેરે જેવી માંગ દર્શાવી હતી. અને વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાનનું ટીબી મુક્ત ભારતનું સ્વપ્ન શું આવી રીતે પૂર્ણ થશે ખરું જેવા પ્રશ્નાર્થ બતાવ્યા હતા. કેન્ડલ માર્ચ રેલી દ્વારા શાંતિપૂર્ણ રજૂઆતો સરકાર સમક્ષ રજૂ કરી હતી. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો કાંકરેજ તાલુકાના વરસદા ગામમાં ઘણા સમયથી દબાણ ગામમાં હોવાથી કાંતાબેન ખુલાણી દ્વારા દબાણ વિશે અરજી કરવામાં આવી હતી. આજ રોજ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી તથા પંચાયત સર્કલ તેમજ પોલીસ સ્ટાફ સાથે રાખી વરસદા ગામે દબાણ ખુલ્લું કરવા માટે સરકારી કાફલો પહોંચતા દબાણકર્તાઓ હરકતમાં આવ્યા હતા. વરસદા ગામમાં કેટલાક સમયથી ઘર આગળ દબાણનો અડીંગો જમાવી બેઠેલા હોવાથી કાંતાબેન મોડાનીએ અરજી કરી હતી, જે અરજીને ધ્યાનમાં લેતા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી, પરંતુ દબાણ હટતા જીસીબી તેમજ સરકારી કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ દબાણ એકથી બે ત્રણ હટાવવા જતાં બીજા દબાણકર્તાઓને ફરી એક દિવસ મોહલત આપવામાં આવી, જે 30 જેવા દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે ગામ લોકોએ એક દિવસની મહેલત માંગતા સ્વૈચ્છિક દબાણ દૂર કરવાની ગામના લોકો દ્વારા માંગણી કરવામાં આવી, તેમાં ગામ લોકો તેમજ ગરીબ નાના કેબી ધારકોને પોતાનું ગુજરાન ચલાવવા માટે દબાણ હટાવવાનું કહેતા ગામ લોકોએ પાકા મકાનોનું પણ ગામમાં દબાણ છે તેવા આક્ષેપ કર્યા હતા અને જે દબાણ છે તે પણ તોડો તેવું લોકોએ કહ્યું હતું, પરંતુ સરકારી કર્મચારીઓએ હજુ એક દિવસ વધુ આપ્યો હતો. સ્વેચ્છાએ દબાણ હટાવી દેવામાં નહીં આવે તો અમે ગામમાં દબાણ કરતા કેબીનો જીસીબી દ્વારા તોડી પાડવામાં આવશે. મારું નામ કિરણ પટેલ, વિસ્તરણ અધિકારી પંચાયત, તાલુકા પંચાયત કાંકરી. આજે વરસાદ ગામની જે અરજી આવેલી હતી દબાણની, એટલે એમાં ખાસ તો કેબિનો જ હતા, જે 30 કેબિનોને આપેલું હતું એમની અંદર તો 4 કેબિનો અમે તોડી પાડ્યા છે અને 2 કેબિનો જે છે એ એમને શૈક્ષિક રીતે એમને દૂર કર્યા છે, અને જે બાકીના કેબિનો રહ્યા જે એ બધાને કાલ સાંજ સુધીની મુદત આપી છે, કાલ સાંજ સુધીમાં એ લોકો હટાવી દેશે, એવી લોકોએ બાંયધરી આપી અને ગૌવાળાએ પણ બાંયધરી આપી છે, એટલે આ રીતે કામ આ રીતે પૂર્ણ થઈ છે. જી, હર્ષી વાઘેલા સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, કાંકરેજ. તો કેશોદભાઈ પાસ પાસે મેળામાં જઈ રહેલા 4 વ્યક્તિને નડ્યો અકસ્માત. કેશોદના વિનય આશ્રમ નજીક પીપળી બાયપાસ પાસે બાઇક સ્લીપ થતાં 4 વ્યક્તિને ઈજા થઈ હતી. ઈજા પામનાર 4 યુવાનોને ખાનગી વાહન દ્વારા કેશોદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક યુવાનને ગંભીર ઈજા હોવાથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યો. જાણવા મળતી વિગત મુજબ બાઇક સવારો કેશોદ નજીક આવેલા ઈસરા ગામે મેળામાં જઈ રહ્યા હતા, તે દરમિયાન આ ઘટના ઘટિત થવા પામી હતી. બાઇક સવારો રહેવાસી તમામ કેશોદના હોય તેવું જાણવા મળ્યું હતું. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. પાટણના સિદ્ધહે ગ્રુપ દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ, જેમાં 5000 કરતા પણ વધારે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું. પર્યાવરણનું અસંતુલન અને માનવીની પક્ષીઓ પ્રત્યેની બેદરકારી જેને લઈને ઘર આંગણેથી ચી ચી કરતી ચકલીઓ લુપ્ત થવાના આરે છે, ત્યારે પાટણના સિદ્ધ હેમ સેવા ગ્રુપ દ્વારા છેલ્લા 5 વર્ષથી ચકલી બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સિદ્ધ હેમ સેવા ગ્રુપ દ્વારા પાટણ શહેરના બગવાડા ખાતે 5000 કરતાં પણ વધારે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ અનોખા અભિયાન અંતર્ગત ચકલી ઘર અને પાણીના કુંડા પાટણ અને બનાસકાંઠા જિલ્લા સહિત દૂરના વિસ્તારોમાં પહોંચ્યા છે.
જેને લઈને ચકલી બચાવ અભિયાન વિશે લોકોમાં જાગૃતિ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના આગેવાન જુગલસિંહ ઠાકોર, પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, તાલુકા પ્રમુખ સ્નેહલભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, વિનયસિંહ ઝાલા, વિષ્ણુભાઈ પટેલ, ભરત જોશી, સંજયભાઈ મોદી, ગિરીશભાઈ મોદી સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ગ્રુપ દ્વારા સતત દર વર્ષે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ, ત્યારે આજ સતત પાંચમા વર્ષે પણ અમે વર્લ્ડ સ્પેરો ડે વિશ્વ ચકલી દિવસ અને એ દિવસ અંતર્ગત અમે 10,000 થી ઉપરોક્તના આજે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કર્યું છે. આ વિતરણના કાર્યક્રમો અમારા સૌના હૃદય અને ઉત્તર ગુજરાતના આગેવાન આદરણીય શ્રી કેશુભાઈ પટેલના હસ્તે આજે આ ચકલીના માળાનું વિતરણ કર્યું છે અને સાથે જુગલજી ઠાકોર પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે. અમે સૌ શ્રી ધેમ સેવા ગ્રુપના કાર્યકર્તાઓ દ્વારા દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ અને પાટણમાં ચકલી બચે અને લુપ્ત થતી ચકલીઓનું પરિવાર નિર્વાહન થાય એ માટેના અમારા સતત પ્રયત્નો રહે. જેહરસિંહ વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પાટણ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ ઘરે ઘરે જઈ લાકડા છાણા ઉઘરાવી હોળીની રાત્રે બે અલગ અલગ હોળી પ્રગટાવવામાં આવે છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા યંત્ર યુગમાં આજે પણ યથાવત છે. પ્રાંતિજના મજરા ગામમાં ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોળી પ્રગટાવવામાં આવે છે, જેમાં એક હોળીમાં લાકડા મૂકવામાં આવે છે અને બીજી હોળી છાણા મૂકવામાં આવે છે અને લાકડાના અંગારા પડ્યા હોય તેના પરથી બાળકોથી માંડીને યુવાનો વૃદ્ધો સળગતા અંગારા પરથી ખુલ્લા પગે ચાલે છે. છતાં હજુ સુધી કોઈ પણ દાજ્યું હોય તેવો કોઈ બનાવ બન્યો નથી. ત્યારે દાદા ભૈરવનાથના દર્શન તથા મજરાની હોલિકા દહન જોવા માટે શ્રદ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા, અમદાવાદ, મોડાસા, ગાંધીનગર વગેરે જગ્યાએ જિલ્લાઓમાંથી આવે છે અને પોતાની સાથે રાખેલી માનતા બધી પૂર્ણ કરે છે. તો વર્ષોથી અહીં અંગારામાં ચાલવાની પરંપરા પ્રચલિત થઈ છે તેને ગ્રામજનો ભૈરવનાથની કૃપા માને છે અને હોળીના દિવસે જો કોઈ કુટુંબમાં પુત્ર જન્મ્યો હોય તો તે નિમિત્તે પહેલી હોળીના દર્શન કરાવે છે અને નવા પરણેલા દંપતી હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરે છે. ત્યારે ખેડૂતો અગ્નિની જ્યોતિમાં પૂડા લઈને પ્રગટાવી તેને ઘાસ પોતાના ઘરે પશુઓને ખવડાવે છે. ત્યારે મજરા ખાતે દૂર દૂરથી લોકો આવીને દાદા ભૈરવનાથના દર્શન કરી હોળીના દર્શન કરી ધાણી, ખજૂર, શ્રીફળ, શેરડી, કેરી ચડાવીને પૂજા કરી ધન્યતા અનુભવે છે. અહીંયા આવીએ છીએ, આ મારા ભૈરવ દાદાનો મહિમા બહુ સારો છે અને એમની બાધાઓ કોઈ લઈ જાય છે તો એમની બાધા પણ ફળ છે અને કોઈની મન એમ પેલી થતું નથી, કોઈ નિરાશ થતું નથી. અહીંયાથી જે આવસન પગે બધા કોલસામાં ચાલીએ છે અને કોલસામાં ચાલવાથી કોઈનું નુકસાન એ કશું થતું નથી અને બધા જે તે આવે છે બહુ જ પબ્લિક જોવા આવે છે, બાર બારથી બહુ દૂર દૂર દિન પર પબ્લિક. અમે 5 વર્ષથી રેગ્યુલર અહીંયા આવીએ છીએ પણ ભૈરવ દાદાની બધી અમે જે માનતા માનીએ છીએ એ બધી પૂરી થાય છે એટલે અમને આસ્થા છે એટલે અમે અહીંયા આવીએ અને અમે આખું ફૂલ ફેમિલી અહીંયા આવીએ છીએ અને મારો બાબો પણ આ વખતે ચાલ્યો અંગારામાં. ના, ક્યારે પણ કોઈ ઈજા નથી થઈ અને એ પણ ડૉક્ટર છે, મારો બાબો પણ ડૉક્ટર છે અને મારી બધી જ ઈચ્છાઓ મનોકામના પૂરી. આપના 500 વર્ષ પૂર્વ થયેલી અને આ ભૈરવનાથ જે ખરા દાદા એ બાલિશનાથી અહીં આવેલા અને મિસ્ત્રી ભાઈઓ લાવેલા અહીં મજામાં. બીજું કે જ્યારે હોળીનો તહેવાર આવે છે ત્યારે ગામના દરબાર ભાઈઓ લાકડા ભેગા કરે છે, છાણાની હોળી થાય છે, બેન દીકરીઓ છાણા 15-20 દિવસથી ભેગા કરે છે, બંને હોળીઓ અહીં ભેગી કરવામાં આવે છે. આખો દિવસ બધા દરબાર ભાઈઓ, ક્ષત્રિય ભાઈઓ ભેગા થઈ અને એની તૈયારીઓ કરે છે અને રાતના શુભ ચોઘડીએ હોળી પ્રગટાવવામાં આવીએ છીએ. ગામમાં બધાનો સંપ સારો છે, પટેલ ભાઈઓ, ઇતર કોમના તમામ વ્યક્તિઓ ભેગા થઈ અને સાથે મળી અને હોળી શુભ ચોઘડીએ પ્રગટાવવામાં આવે છે. અમારા દાદાનું એટલું સત છે કે ગમે તે માણસ ગમે ત્યારે બાધા રાખે એની બાધા પરિપૂર્ણ થાય છે. અમારા અહીંના મજરાના પટેલો બધા અમેરિકા, ઓસ્ટ્રેલિયા બધે જાય પણ અમારો દાદો તો ફૂલ હાજરી આપી અને એમની મનોકામના પૂર્ણ કરે છે. દિવાળીના ઉપર પણ ખૂબ સારો અવસર થાય છે, અત્યારે હોળી શુભ ચોઘડીમાં પ્રગટાવવામાં આવે અને પછી એમાં અંગારામાં ચાલે છે એ અમારા દાદાની કૃપા છે અને દાદાની કૃપા સિવાય કંઈ બનતું નથી અને અમારા ગામના તમામ કોમના માણસો ભેગા થઈ અને આ દાદાનો અવસર ઉજવે છે. ચીલ રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર.
ગરમીની શરૂઆતના લોકો પક્ષીઓને રક્ષણ મળે અને પીવાનું પાણી મળી રહે તે માટે ચકલી દિવસના દિવસે માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. વૈજનાથ યુવક મંડળ રાયગઢ દ્વારા આ વર્ષે અબોલ પશુઓને રહેઠાણ મળી રહે અને ગરમીમાં પીવાનું પાણી રહે તે માટે હેતુથી એક અભિયાન શરૂ કર્યું અને આ અભિયાન અંતર્ગત 1000 જેટલા ચકલીના માળા અને 1000 જેટલા કુંડાનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત જરૂરિયાત પ્રમાણે બીજા માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવશે. નોંધનીય છે કે આ વર્ષે એક તો વરસાદ ઓછો પડ્યો છે અને પક્ષીઓ જંગલમાં માળા પણ બનાવી શકતા નથી તે માટે આ વખતે યુવાનો દ્વારા માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆત થતી હોવાથી ચકલી દિવસ નિમિત્તે શ્રી વૈદ્યનાથ યુવક મંડળ દ્વારા વિનામૂલ્યે પાણીના કુંડા તથા ચકલીના માળાનું વિતરણ ચાલુ કરેલ છે. અત્યારે હાલ 1000 કુંડા તથા માળા લાવેલ, અત્યારે જરૂર પડશે જે રીતે હવે વધારે કુંડા તથા માળા લાવીશું. વિમલ પટેલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. જૂનાગઢ જિલ્લાના માંગરોળના કાજીવાડા વિસ્તારમાં એક શખ્સે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજ્યું હતું. કાજીવાડા વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવાન શાનુ બબલુ શેખ નામના 34 વર્ષીય યુવાને પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ લેતા અવસ્થામાં મળી આવ્યો હતો. અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આત્મહત્યા પાછળ શું કારણો હોઈ શકે તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. યુવાનના આત્મહત્યાના બનાવને પગલે માંગરોળ સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ માંગરોળ. સુઈગામ તાલુકાના કાયમી સમરસ મણામા ગામમાં વર્ષોથી તિલક હોળી યોજાય છે. મણા ગામમાં ક્યારેય કોઈ પોલીસ કેસ થયો નથી. ગામને આદર્શ ગામ સહિતના કેટલાય એવોર્ડ મળી ચૂક્યા છે. સુઈ સમરસ ગામ તરીકે પ્રખ્યાત છે. અમારા ગામની અંદર પહેલાં લીંબાળા અને મમાણા ગ્રુપ ગ્રામ પંચાયતો હતી ત્યારે પણ સમરસ થતી હતી. અત્યારે પણ વર્ષોથી સમરસ છે. ગામની અંદર ભાઈચારાની ભાવનાથી બધા સંપી અને રહે છે. કોઈ પણ સામાજિક કે નૈતિક કોઈ પ્રશ્ન હોય તો ગામના ભેગા મળે અને ગામના સરપંચ વડીલ કેપી ગઢવી સાહેબ આ મળે અને પ્રશ્નો નું નિરાકરણ લાવે છે. ગામની અંદર સંપ અને ભાઈચારાની ભાવનાથી રહે છે. આ હોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે અત્યારે ગામના સરપંચ શ્રી ઉમેદાનજીભાઈ એની અધ્યક્ષતામાં ગ્રામ સભા મળી અને તિલક હોળી એ ઉત્સવ મનાવી ગામની અંદર જળનું દુર્વ્યવહાર ન થાય અને એ રીતે ગામને સંપે અને રહેવાની અને એક સંપ જળવાઈ રહે તે હેતુથી આજનો આ પર્વ ઉજવવામાં આવ્યો. અમારા ગામ મમાણા ગામમાં ગઢવી શ્રી ઉમેદાનજી પ્રભુદાનજી સરપંચશ્રીના અધ્યક્ષસ્થાને આજે હોળી નિમિત્તે તિલક હોળી ઉજવી. અમારું ગામમાં બધી ઘણી સમાજના પ્રજાપતિ રબારી ઠાકોર બધા સમાજના લોકો રહે છે પણ બધા એકતાથી જ્યાંથી કોંગ્રેસ સરકાર આવી ત્યાંથી એકતાથી રહે છે અને સમરસ પંચાયત બને છે ત્યારથી જ અમે એક જ સમજી અમારા ગામમાં કોઈ પણ ક્રાઇમ પણ થયો નથી અને એકતાથી બધા રહે છે અને ગામમાં નાના મોટા પ્રશ્નો હોય તો કોર્ટ કચેરી સુધી જવું પડતું નથી. અમારું સમાધાન એકતાથી બધા સમાજના અને અધ્યક્ષતાને સરપંચશ્રી કે કિશોરદાનજી ગઢવી મળી અને એનો ઉકેલ લાવે છે અને આજે હોળી નિમિત્તે બધા ભેગા થઈ અને તિલક હોળી મનાવી ગામમાં પાણીનો બગાડ ન થાય નાના મોટા છોકરા મહિલાનો કોઈના કપડાનો પણ બગાડ ન થાય એ નિમિત્તે હોળી ઉત્સવ મનાવીએ છીએ. જૂનાગઢમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ વેટરન્સ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દિલ્હી દ્વારા આપકે હવાલે વતન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢમાં આગામી 23 માર્ચ એટલે શહીદ દિન નિમિત્તે દેશમાં રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ તેમજ વિદ્યાર્થીઓમાં બીપી રાષ્ટ્રીય ચારિત્રનું નિર્માણ કરવા માટે વેટરન્સ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનના કોઓર્ડિનેટર અને બાદલપુરના સરપંચ રમેશભાઈ ભીમાણી તેમજ માખીયાળાના સરપંચ રમેશભાઈ ગજેરા અને ફાર્મર ફ્રન્ટ રમેશભાઈ બુશા સહિતના કાર્યકરો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વેટરન્સ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ બી કે મિશ્રા
નિવૃત્ત મેનેજર જનરલ જી ડી બક્ષી સાહેબ તેમજ પ્રાસલાના ધર્મબંધુજી સાથે ફિલ્મ સ્ટાર સની દેઓલ અને વેટરન્સ ઇન્ડિયાના નેશનલ સ્ટેટ પ્રેસિડેન્ટ ડોક્ટર એમ બી ચૌહાણ હાજરી આપશે. આ કાર્યક્રમ 23/3/2019 રોજ શનિવારે શહીદ દિન નિમિત્તે કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે બપોરે 2-6 દરમિયાન રાખવામાં આવ્યો છે, જેને લઈને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ આરંભાઈ છે. આ કાર્યક્રમમાં પધારવા જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારના નગરજનોને પધારવા આયોજકોએ નિમંત્રણ પાઠવ્યું છે. મનીષ દાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.